आगे नजर करिए पाप ना पर्दाफाश पर। तो नजर करिए नित्यानंद आश्रम पर, जे हाल खूब ज चर्चित विषय रह्यो छे। त्यारे नित्यानंद फरी एक वार अत्यारे चर्चा में आव्यो छे। अमदावाद नित्यानंद आश्रम डीपीएस स्कूल विवाद फरी एक वार सामे आव्यो छे। मान्यता वगर 9 वर्ष थी आ डीपीएस स्कूल चालती हती, त्यारे डीपीएस ना संचालकोनी जामीन माटे कोर्ट में अरजी पण मुकवामां आवी। खास नोंधनीय छे के मंजुला श्रॉफ अने हितेन वसंते जामीन अरजी करी छे, त्यारे धरपकड़थी बचवा माटे ग्राम्य कोर्ट में आगोतरानी जामीन अरजी करवामां आवी। त्यारे जे विवाद अत्यारे सामे आवी रह्यो छे, अमदावाद नित्यानंद आश्रम अने डीपीएस स्कूलनो विवाद सामे आव्यो छे, जेमां 9 वर्षथी मान्यता वगर आ डीपीएस स्कूल चालती हती, त्यारे डीपीएसना संचालकोनी जामीन माटे कोर्टमां अरजी करवामां आवी छे। जे प्रमाणे समाचार मळी रह्या छे, मंजुला श्रॉफे अने हितेन वसंते जामीन अरजी पण करी छे, ज्यारे धरपकड़थी बचवा माटे ग्राम्य कोर्टमां आगोतराना जामीन अरजी करवामां आवी छे। खास नोंधनीय बाबत छे फरी एकवार नित्यानंद किस्सो सामे आव्यो छे। नित्यानंद आश्रम अने डीपीएस स्कूल फरी एकवार विवादमां आव्या छे, त्यारे नोंधनीय बाबत छे के 9 વર્ષથી ડીપીએસ સ્કૂલ માન્યતા વગર ચાલતી હતી અને ડીપીએસના સંચાલકોની જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે। મંજુલા શ્રોફ અને હિતેન વસંતે જામીન અરજી પણ કરી હતી, ત્યારે ધરપકડથી બચવા માટે અનેક કાર્યો હાથ ધર્યા। ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન પણ કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદના નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। જે વિશાલ, જણાવશો જે પ્રમાણે ફરી એકવાર નિત્યાનંદ કેસમાં વિવાદ અને ડીપીએસ સામે આવ્યા છે, શું કહેશો? જોઈતી સોગર મામલો સામે આવ્યો છે। જેમ જેમ મામલામાં તપાસ કરતા ખ્યાલ આવ્યું છે કે ડીપીએસ સ્કૂલ છે તે ગેરકાયદેસર છે, એની જે એનઓસી આપવામાં આવી હતી તે પણ ખોટી હતી, અને સાથે જ જમીન બતાવવામાં આવી હતી કે જે જમીન નોન એગ્રીકલ્ચર છે તે ખરેખર એગ્રીકલ્ચર જમીન છે। એટલે તમામ હકીકતો બહાર આવતા પોલીસે આ 3 આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરી છે। અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી જે ચાલી રહી છે તેની અંદર મંજુલા શ્રોફ સાથે જ બંને આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ 3 આરોપીઓની શોધખોળ માટે જયારે પોલીસ તપાસ કરી રહી છે, તેમના ઘરે વારંવાર ચક્કર લગાવી રહી છે, પરંતુ સમગ્ર આરોપીઓ પોતાના પરિવાર સાથે ઘર છોડીને ફરાર થઈ ગયા છે। પછી તે બોપલની વાત હોય, થલતેજની વાત હોય કે વસ્ત્રાપુરની વાત હોય, આ 3 જગ્યાએ રહેતા 3 આરોપીઓ અત્યારે હાલમાં ફરાર થઈ ગયા છે। મંજુલા શ્રોફ, હિતેન વસંત અને ત્રીજા અનિતા, 3 અત્યારે આરોપીઓ ફરાર થઈ ગયા છે। ત્યારે હવે જોવાનું હોય છે કે જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં જામીન અરજી આરોપીઓ દ્વારા મૂકવામાં આવી છે, આગોતરા જામીનની કાર્યવાહી આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહેશે કે આગોતરા જામીનમાં 3 આરોપીઓને સફળતા મળી શકે કેમ, કારણ કે મહત્વનું છે કે ત્યારે હાલમાં જે રીતે 3 આરોપીઓ પોલીસ પકડથી બહાર છે, પોલીસથી બચવા માટેના હથકંડા અપનાવી રહ્યા છે, ત્યારે પોતાને પોલીસ પકડથી બચવા અને પોલીસના ઇન્ટ્રોગેશનથી બચવા માટે આગોતરા જામીનની અરજી તેઓએ કોર્ટમાં કરી છે। જોવાનું રહેશે કે હવે કોર્ટ આ મુદ્દાને કઈ દ્રષ્ટિએ જુએ છે। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મંજુલા શ્રોફ અને હિતેન વસંતે જામીન અરજી કરી છે, ત્યારે નોંધનીય બાબત છે ધરપકડથી બચવા માટે કરવામાં આવી છે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી, ત્યારે અમદાવાદ નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે।